મિર્ઝાપરમાં ઠંડા પાણીના કારખાનામાં વીજ કનેક્શન કાપવા ગયેલા લાઇનમેન અને નાયબ ઇજનેર સાથે ઝપાઝપી કરી મહિલા સહિત ચાર જણાઓએ હુમલો કરી પેટના ભાગે તથા હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી આરોપીઓની અટકાયત કરાઈ પરંતુ એક ધારાસભ્યનો ફોન આવતા પોલીસે ફટાફટ જામીન કરાવી અને આરોપીઓને મુક્ત કરી દીધા હતા જોકે આ વાત વાયુ વગે ફેલાતા ભારે ચકચાર મચી જવા પામી હતી પ્રાપ્ત વિગતો અનુસાર માધાપર નવાવાસમાં હાલાઈ હાલાઈનગરમાં રહેતા અને પીજીવીસીએલમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા નીરભાઇ ઢેબરભાઈ ઠક્કરની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે હુમલાનો બનાવ સોમવારે સવારે મિરઝાપર ગામે હીરાલાલ વિલજીભાઈ હિરાણીના ઠંડાપીણાના કારખાના પાસે બન્યો હતો લાઇનમેન જતીન અરવિંદભાઈ ભટ્ટને હીરાલાલ હિરાણીનું કનેક્શન કાપવાનો ઓર્ડર મળતા તેમણે કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ આ દરમિયાન આરોપી હીરાલાલ હિરાણી અને તેમના પત્ની રેખાબેન વેલજીભાઈ હિરાણી તથા બે પુત્રો પવન અને હર્ષ પીજીવીસીએલ ના કર્મચારી જતીનભાઈ ને ગાડાગાડી કરી હતી જેથી જતીનભાઈ નાયબ ઇજનેર નીરવભાઈ ને ઘટના સંદર્ભે જાણ કરતા નાયબ ઇજનેર સ્થળ પર પહોંચી આવ્યા હતા ત્યારે આરોપીઓ નાયબ ઇજનેર સાથે ગાડાગાડી કરતા હોય તે બાબતનો જતીનભાઈએ વિડીયો ઉતારતા આરોપીઓની પોલ ખુલ્લી ન પડે તે જતીનભાઈ પર ચારે આરોપીઓએ હુમલો કરી માર મારવાનું ચાલુ કરી દીધું હતું તેમજ તેમના હાથમાં એવી કોઈ ચીજ હતી કે જતીનભાઈને પેટમાં લાગતા ઉજરડા પડી ગયા હતા જ્યારે નાયબ ઇજનેર નીરોભાઈ આરોપીઓને કહેવા જતા આરોપીઓએ નીરોભાઈનો ફોન બગાડી ડિસ્પ્લે તોડી નાખી હતી અને હાથના ભાગમાં ઉજરડા થાય તેવી વસ્તુથી ઈજાઓ પહોંચાડી હતી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઈ આરોપી હીરાલાલ વેલજીભાઈ હિરાણી અને તેમના પત્ની રેખાબેન હિરાણી અને બે પુત્રો પવન અને હર્ષની ચારેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નીરવ ડેવરભાઈ ઠક્કર ઇજનેર તરીકે ભુજરૂરલ સબડિવિઝનમાં ફરજ બજાવું છું મિરઝાપરના લાઇનમેન જતીનભાઈ ભટ્ટ અને ભુજરૂરલ સબડિવિઝનના હેલ્પર વિમલ જણસારીને ત્યાં ડિસ્કનેક્શન માટે મિર્ઝાપર તથા અન્ય વિલેજમાં મોકલાવેલા હતા મિરઝાપરમાં હીરાલાલ વેલજી હિરાણીનું કનેક્શન પચીસ હજાર રૂપિયા રકમ બાકી હતી જેનું ડિસ્કનેક્શન કર્યા બાદ ડિસ્કનેક્શન કર્યું તે દરમિયાન તેમણે ગાડાગાડી કરી એમની સાથે ત્યારબાદ લાઇનમેનનો મને ત્યાંથી ફોન આવ્યો કે સાહેબ અહીંયા ગાડા ગાડી કરે છે અને ધમકીઓ આપે છે એટલે હું ડેપ્યુટી એન્જિનિયર તથા જુનિયર ઇન્જિનિયર કે બી ગોહિલ સાહેબ અમે બીજી એક ગાડીથી ત્યાં સ્થળ ઉપર બનાવવાના સ્થળે ગયા અમે એ ભાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમારા લેણાં બાકી છે એટલા માટે તમારું કનેક્શન કપાયેલું છે આ લેણાં ભરપાઈ કર્યા બાદ આ કનેક્શન ચાલુ કરવામાં આવશે તે દરમિયાન જતીનભાઈ ભટ્ટ વિડીયો શૂટિંગ ઉતારતા હતા આ જે ઉગ્ર બોલાચાલી થતી હતી એ નહીં એ વિડીયો શૂટિંગ તમે કેમ ઉતારો છો એવું જતીનભાઈને કહી અને હીરાલાલભાઈના બંને દીકરાઓ હર્ષ અને પવન એ બંને એમને મારવા દોડ્યા જતીનભાઈને અને એમને પેટના ભાગે ઈજા પહોંચાડેલી છે તીક્ષ્ણ હથિયાર દ્વારા ત્યારબાદ એ એમને છોડાવવા માટે ગોહિલ સાહેબ અને વિમલભાઈ એમને છોડાવવા માટે જતા હતા અને હું વિડીયો શૂટિંગ ઉતારતો હતો તો મારી પાસે મોબાઈલ તમે વિડીયો શૂટિંગ કેમ ઉતારો છો એમ કહી ગાડા ગાડી કરી મારી સાથે મોબાઈલની ઝપાચપી કરવા માંડ્યા મને ગાળો આપી અને મને તક બુશેટનો માર માર્યો છે ત્યારબાદ અમે ભૂજ એ પોલીસ ત્યાં પોલીસ કંટ્રોલ રૂમમાં ડીએસપી કંટ્રોલ રૂમમાં જાણ કરતા સ્થળ ઉપર પોલીસની વેન આવી ગયેલી ત્યાં પોલીસની વેન સાથે અમે પોલીસ મેનના જણાવ્યા મુજબ ભૂજ એ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવવા માટે ગયેલા અને ભુજ એ પોલીસ સ્ટેશનમાં રૂબરૂમાં ફરિયાદ નોંધાવેલી છે ફરિયાદીમાં ફરિયાદી તરીકે હું છું અને આરોપી તરીકે ચાર લોકો છે હીરાલાલ વેલજી હિરાણી તેમના પત્ની રેખાબેન અને તેમના બંને પુત્રો આ ચાર જણાએ ભેગા મળી અને સાથે હુમલો કરેલો છે અને ફરજમાં રુકાવટનો પ્રયત્ન કરેલો છે